નમસ્કાર ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ ધોરણ છે મિત્રો છ અને વિષય છે સામાજિક વિજ્ઞાન કયો છે સામાજિક વિજ્ઞાન તો મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર મિત્રો પહેલો છે કયો છે પહેલું જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ તો મિત્રો ધોરણ છની અંદર સામાજિક જીવ વિજ્ઞાન વિષય છે અને પાઠ પહેલો છે જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ તો એ જે પાઠ છે એ પાઠના મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડિયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિડીયો પૂરેપૂરો જોજો જોઈએ શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે જોઈએ પહેલો પ્રશ્ન શું છે કે પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો એના ઓપ્શન આપ્યા છે જો શું શું આપ્યા છે કાપડ કાગળ ભૂજ ભૂજ વૃક્ષની આંતરછાલ અને ચામડું જવાબ શું આવશે ઓપ્શન સી ભૂજ વૃક્ષની છાલ એટલે કે ભૂજ વૃક્ષની આંતરછાલ એટલે કે ઓપ્શન સી જવાબ આવશે જોઈએ પ્રશ્ન નંબર આગળ બીજો કે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત નથી ધ્યાનથી જો જો એવું પૂછ્યું છે તો શું આવશે જવાબ અભિલેખો તામ્રપત્રો ભોજપત્રો કે તો જે વાહનો છે વાહનો નથી એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે તો કયા કયા જવાબદાર છે તો અભિલેખો તામ્રપત્રો અને ભોજપત્રો જવાબ આવશે પણ અહીંયા નથી પૂછ્યું છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી તો ડી આપણો જવાબ બનશે જોઈએ આગળ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો જો શું છે અહીંયા ઓપ્શન આપે છે એમાં જવાબ શું આવશે તો મિત્રો જે ઓપ્શન એ આવશે જે અભિલેખો છે એ અભિલેખો લોબાટ સમય સુધી ટકી રહે છે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે બીજો પ્રશ્ન શું છે કે ટૂંકમાં ઉત્તર લખવાનો છે તો મેં પહેલો પ્રશ્ન છે કે બીસીનો અર્થ બીસીનો અર્થ સમજાવતો હતો મિત્રો જો બીસીને શું કહેવાય તો બીસીને અંગ્રેજીમાં બિફોર ચેસ્ટ કહેવાય છે એટલે કે ઈસુ બિફોર ક્રિસ્ટ તો ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય જેને આપણે બીસી કહીએ છીએ એટલે કે ક્રિસ્ટ એટલે કે બિફોર ક્રિસ્ટ તો ભગવાન ઈસુના જન્મ પહેલાનો સમય જેને આપણે બીસી કહીએ છીએ અંગ્રેજીમાં જોઈએ બીજો પ્રશ્ન એડીનો અર્થ શું છે એડી તો એડીનો અર્થ શું થશે તો એડીનો અર્થ થશે મિત્રો અંગ્રેજીમાં છે એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય એટલે જેને આપણે એડી કહીએ છીએ શું કહેવાય છે એડી જો એ પ્રશ્ન નંબર આપણે આગળ જોઈએ બીસી એટલે શ્યુ શું છે બીસી ઈ એટલે શ્યુ તો બીસીના અંગ્રેજીમાં બિફોર કોમન એરા ઈરા કહે છે એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ ઘણી વાર સારવારને બીસીને બદલે બીસી તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈએ પ્રશ્ન આગળ જોશું છે પ્રશ્ન નંબર ચાર જોશું છે કે ભારતના સૌથી જૂના સિક્કા કયા કયા છે તો ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના છે કયા સિક્કા છે મિત્રો જે ભારતની અંદર પાંચમી સદી જે છે તો ઈસવીસન પૂર્વે પાંચમી સદીના જે પંચમાર્ક સિક્કા કયા સિક્કા છે પંચમાર્ સિક્કા છે એ સૌથી જૂના સિક્કા છે બરાબર છે જોઈએ આપણે આગળ પ્રશ્ન જોશું છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે શું છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો જોઈએ આપણે જવાબ તો કે જૂની ઈમારતો હોય પથ્થરો ઈંટો હોય ઓજારો હોય ખોરાકના નમૂનાઓ હોય મનુષ્યો અને પ્રાણીઓના હાડકો હોય તાડપત્રો હોય બોજપત્રો હોય અભિલેખો હોય સિક્કા તામ્રપત્રો હોય પ્રવાસ વર્ણનો હોય વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે જોઈએ પ્રશ્ન આગળ પ્રશ્ન ત્રીજો છે કે અવિભાગની વિગતો બ વિભાગ સાથે જોડવાની છે તો અહીંયા આપણે જો લખવાનો પ્રયત્ન કરીએ મિત્રો જો અહીંયા અ આપ્યા છે કયા કયા છે અભિલેખ ભોજપત્ર તામ્રપત્ર બીસી અને એડી તો જોઈએ આપણે જોડવાનો પ્રયત્ન કરી જો મિત્રો અહીંયા આપ્યું છે જો શું આપ્યું છે તો બ આપ્યા છે કે ઈસવીન પૂર્વે ઈસવીસન ભુજ

ધોરણ છનો સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ એ જે પાઠ છે એના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા સોલ્યુશન જોયું છે જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી મળીશું એક આવા જ નવા ટોપિક સાથે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત